નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર પંદર અન્ય સ્ત્રોતમાં સુધારણા જેમની અંદર આપણે ખાતર સેન્દ્રિય ખાતર રાસાયણિક ખાતર વર્મિક કમ્પોસ્ટ આ ઉપરાંત કાર્બનિક આ ઉપરાંત કાર્બનિક ખેતી ઉપરાંત સિંચાઈ વગેરે વિશે ચર્ચા કરી હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પાક ઉછેર પદ્ધતિ વિશે ચર્ચા કરવાની છે એટલે કે મિશ્ર પાક ઉછેર પદ્ધતિ આંતર પાક ઉછેર પદ્ધતિ વિશે આપણે આ વિડિયો લેક્ચરમાં ચર્ચા કરવાની છે તો પ્રશ્ન છે મિશ્ર પાક ઉછેર પદ્ધતિ બરાબર મિશ્ર પાક ઉછેર મિશ્ર પાક ઉછેર કોને કહેવાય અથવા તો મિશ્ર પાક ઉછેરના શું ફાયદા થાય છે બરાબર તો એમના વિશે વિગતે ચર્ચા આપણે કરવાના છીએ તો કે છે એક જ ખેતરમાં ખેતર કેટલું લેવાનું છે એક જ બરાબર તો આ એક જ ખેતરમાં એક જ સાથે એક જ સાથે એટલે કે એક જ સમયે એક જ સાથે એટલે કે એક જ સમયે બે અથવા તો બે થી વધુ પાક ઉછેરવાની આની અંદર મિનિમમ ઓછામાં ઓછા કેટલા બે કે બે કરતાં વધારે પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહે છે ખાસ ધ્યાન રાખશું અહીંયા આપણને એક ખેતર દર્શાવેલું છે તો આ ખેતરમાં આપણે એક પાક બીજો પાક ત્રીજો પાક તો આવી રીતે એક જ ખેતરમાં આપણે એક કરતાં વધારે પાકનો શું કર્યો છે ઉછેર કર્યો છે બરાબર તો એક કરતાં વધારે પાકનો અહીંયા બતાવું હોય તો ચોથો પાક તો આમ એક જ ખેતરમાં એક સાથે વધારે પાકનો ઉછેર કર્યો છે આને કહેવામાં આવે છે મિશ્ર પાક ઉછેર પદ્ધતિ મિત્રો ભારતમાં ખેડૂતો દ્વારા નીચે દર્શાવેલા એટલે કે આપણે હમણાં નીચે દર્શાવીશું એ પ્રમાણેના મિશ્ર પાક ઉછેર એટલે કે મિશ્ર પાક લેવામાં આવતા હોય છે અથવા તો ભારતના ખેડૂતો પહેલેથી જ મિશ્ર પાક ઉછેર પદ્ધતિનો ઉપયોગ કરે છે મિશ્ર પાક ઉછેર પદ્ધતિના શું ફાયદા છે એની આપણે થોડીક વારમાં ચર્ચા કરીએ એટલે વિડીયોમાં અંતતક સુધી બન્યા રહેશો ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરી દેશો જોઈએ તો ભારતના ખેડૂતો ઘઉંની સાથે કયો મિશ્ર પાક ઉછેર લે છે તો કે ચણા શિયાળાની ઋતુનો મગફળી સાથે સૂર્યમુખી કપાસ સાથે મગ મકાઈ સાથે અડદ ઘઉં સાથે રાઈ બાજરી સાથે તુવેર તો આવા મિશ્ર પાક ઉછેર પદ્ધતિનો ઉપયોગ કરે છે આ સિવાય અન્ય પણ મિશ્ર પાક ઉછેરી શકાય બરાબર પણ ટૂંકમાં યાદ રાખવાનું એક જ ખેતરમાં એક સાથે ઓછામાં ઓછા બે કે બે કરતાં વધુ પાક ઉછેરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કહેવાય મિત્રો મિશ્ર પાક ઉછેર પદ્ધતિના લાભ શું છે મિશ્ર પાક ઉછેર પદ્ધતિના લાભ શું છે તો મિશ્ર પાક ઉછેર પદ્ધતિથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે કારણ કારણ કે તમે એક ખેતરમાં લો કે ચાર પાક વાવ્યા છે એમાંથી ચોથો પાક નથી થયો તો બાકીના ત્રણ પાક થયા છે તો તમને નુકસાન કેવું જઈ શકે ઓછું જઈ શકે પણ જો તમે એક જ ખેતરમાં એક જ પાક વાવ્યો હોય અને એ પાક ન થાય તો તો તમને પૂરેપૂરું નુકસાન થાય છે પરંતુ મિશ્ર પાકમાં શું થશે તો કે એકાદો પાક નાશ થશે બરાબર એકાદો પાક નાશ થશે છતાં બીજા પાકના ઉત્પાદનની આશા જાગૃત રહેશે કાંઈ વાંધો ને એક પાક ફેલ થયો હતો તો બીજો પાક થવાની શક્યતાઓ ખૂબ જ વધારે રહેલી છે એટલા માટે ભારતના ખેડૂતો પહેલેથી મિશ્ર પાક ઉછેર પદ્ધતિનો ઉપયોગ કરે છે અથવા તો એ રીતે ખેતરમાં એકને એક પાક ન વાવતા બીજા બેથી ત્રણ પાક અલગ અલગ વાવેતર કરે છે જેથી કરીને એકાદો પાક જો ફેલ જાય તો બીજા બે પાક છે એ વાવી શકાય ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુ કદાચ આંટો મારવા જઈએ તો ખેડૂત પાસે મોટું ખેતર હોય તો એમાં એ પચાસ ટકા જેવું કપાસનું વાવેતર કરતા હોય પચાસ ટકા જેવું મગફળીનું બેમાંથી કોઈ પણ થાય તો બે સારું થાય તો ફાયદો છે પણ એકાદું નબળું થાય તો બીજું સારું થાય તો નુકસાન ઓછું વેઠવું પડે આગળ બીજી પદ્ધતિ છે આંતર ઉછેર પદ્ધતિ મિશ્ર પાક ઉછેર પદ્ધતિ આપને ખ્યાલ આવી જાય એટલે આંતર પદ્ધતિ ખ્યાલ આવી જાય મિશ્ર પાક પત્તીમાં મેં કીધું એમ એક જ ખેતરમાં એક સાથે વધારે પાક વાવવામાં આવે પણ ચોક્કસ વિસ્તારમાં સમજાઈ ગયું હા જ્યારે આંતર પાકમાં શું હોય છે એક જ ખેતરમાં નિર્દેશિત એટલે કે દર્શાવેલા માળખામાં આમાં પણ ઓછામાં ઓછા બે કે બેથી વધારે પાકને એકસાથે જ ઉગાડવાના છે પરંતુ અહીંયા નિશ્ચિત નિશ્ચિત એટલે ચોક્કસ હરોળમાં ઉગાડવાના છે દાખલા તરીકે તમે જોઈ શકો છો અત્યારે મેં તમને ઘઉં અને સાથે બીજો પાક મગ જેવો બતાવ્યો છે બરાબર તો તમે જોઈ શકો છો એક આ તમને ક કલર જોઈને ખ્યાલ આવશે બરાબર કે એકદમ સફેદ પીળા જેવો કલર છે અહીંયા ગ્રીન કલર છે પાછો પીળા જેવો કલર છે એ ગ્રીન કલર છે પીળા જેવો કલર છે એ ગ્રીન કલર છે ગ્રીન કલર છે પાછો પીળા જેવો કલર છે બરાબર તો ચોક્કસ હરોળમાં ચોક્કસ ચાસમાં એમનું વાવેતર કર્યું છે જ્યારે મિશ્રમાં શું હોય છે ચોક્કસ વિસ્તારમાં વાવેતર હોય છે દાખલા તરીકે ઘઉં આટલા તો હવે આ બીજા વિસ્તારમાં ચણા વાવવામાં આવે જ્યારે અહીંયા બંનેના ચાસ અલગ છે દાખલા તરીકે કપાસ વાવ્યો હોય તો વચ્ચે મગનો ચાસ હોય પાછો કપાસનો ચાસ ફરી પાછો મગનો ચાસ એટલે આવી રીતે હોય એટલે ચોક્કસ હરોળમાં પાકને વાવવામાં આવે એને આંતરપાક ઉછેર પદ્ધતિ કહેવાય કેટલીક હરોળ હરોળ એટલે ચાસ તો કેટલાક હરોળમાં કેટલાક ચાસમાં એક જ પ્રકારનો પાક અને એને એકાંતર એટલે કે એને સમાંતર આવેલી બીજી હરોળ કે ચાસમાં બીજો પાક ઉગાડવામાં આવે છે જેમ કે મેં તમને કીધું બરાબર આ પીળા રંગથી ખ્યાલ આવી જશે ને બીજું ગ્રીન કલરથી ખ્યાલ આવી જશે ક્લિયર તો કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક તો એને સમાંતર આવેલી બીજી હરોળમાં બીજા પ્રકારનો પાક ઉગાડવામાં આવે છે તો આમાં વચ્ચે ઉગાડવામાં આવે એટલે આંતર કહેવાય અંદર આંતર એટલે એની વચ્ચે ઉગાડવામાં આવે છે એટલે આંતર પાક ઉછેર પદ્ધતિ અને જ્યારે અહીંયા ચોક્કસ વિસ્તારમાં ઉગાડવામાં આવે તો અહીંયા લઈ શકાય સોયાબીન સાથે મકાઈ વાવી શકાય બાજરી સાથે ચોળા સોયાબીન મકાઈ સોયાબીન મકાઈ સોયાબીન મકાઈ સોયાબીન મકાઈ એમ બાજરી ચોળા બાજરી ચોળા એવી રીતે જો આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એ પ્રકારે કરવામાં આવે છે કે તેઓના પોષક દ્રવ્યોની જરૂરિયાત એટલે કે આવશ્યકતા જુદી જુદી હોય એટલે કે તમારે બે જુદા જુદા પાક પસંદ કરવાના છે આંતર પાક ઉછેર પદ્ધતિમાં બે જુદા જુદા પાક તમારે પસંદ કરવાના છે તો તમે કેવા પાક પસંદ કરશો કે જેમને પોષક તત્વોની જરૂરિયાત કેવી હોય જુદી જુદી હોય બરાબર જેથી કરીને એમની વચ્ચે કોઈ સ્પર્ધા ન થાય એટલે એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પ્રાપ્ત થઈ શકે ક્લિયર એમની વચ્ચે કોઈ સ્પર્ધા ન થાય એટલે એને પોષક તત્વો ભરપૂર માત્રામાં મળે એટલે જુદા જુદા પોષક તત્વોની જરૂરિયાત હોય એવા પાક આપણે પસંદ કરવાના કે જેથી કરીને એને વધુ માત્રામાં શું થઈ શકે તો કે પોષક દ્રવ્યો પ્રાપ્ત થઈ શકે અને વધુ માત્રામાં પોષક તત્વો મળે એટલે એમની વચ્ચે કોઈ સ્પર્ધા ન થાય અને પરિણામે પાક ઉત્પાદનમાં શું થઈ શકે મિત્રો વધારો થઈ શકે બીજું લાભ જોઈએ તો બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય કેમ કારણ કે દાખલા તરીકે કોકને કેલ્શિયમ ફોસ્ફેટ સલ્ફેર જોત સલ્ફર જોતું હોય તો બીજા પાકને નાઇટ્રોજન મોલિબડેનમ ક્લોરીન જોતું હોય એટલે એમની વચ્ચે કોઈ સ્પર્ધા થાય તો કે સ્પર્ધા નહીં થાય એટલે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળશે એટલે એનું જે બીજ અંકુરણની ક્ષમતા સારી થશે નવા પુષ્પો વધારે ખીલશે એટલે ઉત્પાદન તમે કેવું મેળવી શકશો સારું મેળવી શકશો બીજું એક પ્રકારના પાકની બધી વનસ્પતિઓમાં જંતુ અથવા રોગોને ફેલાતા રોકી શકાય જો ભાઈ તમે ખેતરમાં ખાલી એક જ પાક વાવ્યો હોય બરાબર દાખલા તરીકે ઘઉં વાવ્યા હવે ઘઉંની અંદર કોઈ પણ રોગ લાગુ પડ્યો અથવા તો તમે જીરું વાવ્યો તો અન્ય કોઈ રોગ લાગુ પડ્યો તો એ આખી આખા ઘઉંના ખેતરમાં રોગ લાગુ પડી જાય બરાબર હવે આમાં શું થશે તો આમાં આપણે ચોક્કસ ચાસમાં વાવેતર કર્યું ઘઉં ચણા ઘઉં ચણા ઘઉં ચણા તો આ રોગ છે એ ઝડપથી ફેલાશે નહીં બરાબર કારણ કે વચ્ચે બીજો પાક આવી ગયો બીજો પાક આવી જશે જેને કારણે ફેલાશે નહીં એટલે કે છે એક જ પ્રકારના પાકની બધી વનસ્પતિઓમાં જંતુ અથવા રોગોને ફેલાતા રોકી શકાય જો એક જ પાક હોય તો ઝડપથી ફેલાય પણ બે જુદા જુદા પાક હોય તો ખૂબ જ ઝડપથી ફેલાતો નથી તો મિત્રો આ પ્રશ્નમાં આપણે મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કે આંતર પાક ઉછેર પદ્ધતિ જો પૂછવામાં આવે તો આટલું આપણે સરસ રીતે વિગતવાર લખી શકીએ તો આપણે પૂરા માર્ક્સ મળી શકે તો આ વિડીયોમાં આપણે આટલી માહિતી રાખીશું વધુ માહિતી આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીશું ત્યાં સુધી રજા લઈએ અસ્તુ જય હિન્દ જય ભારત